अरे नीक क्षत्रिय, ते तो परिवार सहित ब्राह्मणों ने बोलावी तेमनो नाश करवानु इच्छ्यु हतु। ईश्वरे अमारा धर्मनी रक्षा करी, हवे तू परिवार सहित नाश पामीस। एक वर्षमां ज तारो नाश थई जाय, तारा कुळमां कोई पाणी आपनार पण नहीं रहे। शाप सांभळीने राजा भयथी त्रास पामी अत्यंत व्याकुळ थई गयो। पछी श्रेष्ठ आकाशवाणी थई, हे ब्राह्मणों, तमे विचारीने शाप आप्यो नथी, राजाए कई पण अपराध कर्यो नथी। आकाशवाणी सांभळीने ब्राह्मणों चकित थई गया। पछी राजा ज्यां भोजन बन्युं हतुं त्यां गयो। त्यांनो भोजन हतुं अने रसोईયો ब्राह्मण पण न हतो, ત્યારે રાજા મનમાં અપાર ચિંતા કરતા પાછો ફર્યો। તેણે બ્રાહ્મણોને સર્વ વૃતાંત સંભળાવ્યો અને ભયભીત અને વ્યાકુળ થઈને તે પૃથ્વી પર ઢળી પડ્યો। હે રાજન, જો કે તમારો દોષ નથી, પણ ભાવિ ટાળ્યું ટળતું નથી। બ્રાહ્મણોનો શાપ ઘણો જ ભયાનક હોય છે, કોઈ પણ રીતે ટાળ્યો ટળી શકતો નથી। આમ કહીને સર્વે બ્રાહ્મણો જતા રહ્યા। નગરવાસીઓએ આ સમાચાર મળ્યા તો તેઓ ચિંતા કરવા અને વિધાતાને દોષ દેવા માંડ્યા, જેણે હંસ બનાવતા બનાવતા કાગડો બનાવી દીધો। આવા પુણ્યાત્મા રાજાને દેવતા બનાવવો જોઈએ, પણ રાક્ષસ બનાવી દીધો। પુરોહિતને તેના ઘેર પહોંચાડી અસુર કાળકેતુએ કપટી તપસ્વીને સમાચાર આપ્યા। તે દુષ્ટે ચારેકોર પત્ર મોકલ્યા, જેથી સર્વે વેરી રાજાઓએ સેના સજાવી સજાવીને ચડાઈ કરી। તેઓએ ડંકો વગાડીને નગરને ઘેરી લીધું। નિત્ય અનેક પ્રકારના યુદ્ધો થવા લાગ્યા। સર્વે યોદ્ધા કરણી કરીને રણમાં જૂજી મર્યા। રાજા પણ ભાઈ સહિત રણભૂમિમાં ઢળી પડ્યો। સત્યકેતુના કુળમાં કોઈ ન બચ્યું। બ્રાહ્મણોનો શાપ ખોટો કેમ થઈ શકે? શત્રુને જીતીને નગરને વસાવી બધા રાજા વિજય અને યશ પામીને પોતપોતાના નગર તરફ ચાલ્યા। યાજ્ઞવલ્કજી કહે છે, હે ભરદ્વાજ, સાંભળો, વિધાતા જ્યારે જેનાથી વિપરીત હોય છે ત્યારે તેને માટે ધૂળમેરુ પર્વત સમાન, પિતા યમ સમાન અને દોરડું સાપ સમાન થઈ જાય છે। હે મુનિ, સાંભળો, કાળક્રમે તે જ રાજા પરિવાર સહિત રાવણ નામે રાક્ષસ થયો। તેને 10 માથા અને 20 ભુજાઓ હતી અને તે ઘણો જ પ્રચંડ સુરવીર હતો। અરિમર્દન નામે જે રાજાનો નાનો ભાઈ હતો તે બળનું ધામ કુંભકર્ણ થયો। તેનો જે મંત્રી હતો જેનું નામ ધર્મરૂચિ હતું તે રાવણનો સાવકો નાનો ભાઈ થયો। તેનું નામ વિભીષણ હતું, જેને આખું જગત ઓળખે છે। તે વિષ્ણુ ભક્ત અને જ્ઞાન વિજ્ઞાનનો ભંડાર હતો અને જેઓ રાજાના પુત્ર અને સેવક હતા તે બધા અતિ ભયાનક રાક્ષસ થયા। તે સર્વે અનેક જાતિના મનવાંછિત રૂપ ધારણ કરનારા દુષ્ટ, કુટિલ, ભયંકર, વિવેકરહિત, નિર્દયી, હિંસક, પાપી અને સંસાર આખાને દુઃખ દેનારા થયા, તેમનું વર્ણન થઈ નથી શકતું। જો કે તે પુલત્સ્ય ઋષિના પવિત્ર, નિર્મળ અને અનુપમ કુળમાં ઉત્પન્ન થયા, તો પણ બ્રાહ્મણોના શાપને કારણે તે બધા પાપરૂપ થયા। ત્રણેય ભાઈઓએ અનેક પ્રકારે ઘણી જ કઠિન તપશ્ચર્યા કરી, જેનું વર્ણન નથી થઈ શકતું। તપ જોઈને બ્રહ્માજી તેમની પાસે ગયા અને બોલ્યા, હે તાત, હું પ્રસન્ન છું, વર માગો। રાવણે વિનય કરીને અને ચરણ પકડીને કહ્યું, હે જગદીશ્વર, સાંભળો, વાનર અને મનુષ્ય આ બે જાતિઓને છોડીને હું બીજા કોઈનો માર્યો ન મરું, આ વર આપો। શિવજી કહે છે કે મેં અને બ્રહ્માએ મળીને તેને વર આપ્યો કે આમ જ થાઓ, તમે મોટું તપ કર્યું છે। પછી બ્રહ્માજી કુંભકર્ણની સમીપ ગયા, તેને જોઈ તેમના મનમાં મોટું આશ્ચર્ય થયું। જો આ દુષ્ટ નિત્ય આહાર કરશે તો આખોય સંસાર ઉજ્જળ થઈ જશે। આમ વિચારીને બ્રહ્માજીએ સરસ્વતીને પ્રેરણા કરી ને તેની બુદ્ધિ ફેરવી નાખી, જેથી તેણે 6 મહિનાની ઊંઘ માગી। પછી બ્રહ્માજી વિભીષણની પાસે ગયા અને બોલ્યા, હે પુત્ર, વર માગો। તેણે ભગવાનના ચરણોમાં નિર્મળ પ્રેમ માગ્યો। તે લોકોને વર આપીને બ્રહ્માજી જતા રહ્યા અને તે ત્રણેય ભાઈઓ હર્ષિત થઈને પોતાને ઘેર પાછા ફર્યા। મય દાનવની મંદોદરી નામે કન્યા પરમ સુંદરી અને સ્ત્રીઓમાં શિરોમણી હતી। મયે તેને લાવીને રાવણને આપી। તેણે જાણી લીધું હતું કે આ રાક્ષસોનો રાજા થશે। ઉત્તમ સ્ત્રી પામી રાવણ પ્રસન્ન થયો અને પછી તેણે જઈને બંને ભાઈઓનો વિવાહ કરાવી દીધો। સમુદ્રના વચ્ચે ત્રિકૂટ નામે પર્વત પર બ્રહ્માનો બનાવેલો એક મોટો ભારે કિલ્લો હતો। મય દાનવે તેને નવેસરથી શણગાર્યો હતો। તેમાં મણીઓથી જડેલા સોનાના અગણિત મહેલો હતા, જેવી નાગકુળને રહેવાની
પાતાળલોકમાં ભૂગાવતી પુરી છે અને ઇન્દ્રને રહેવાની સ્વર્ગલોકમાં અમરાવતી પુરી છે તેનાથી પણ અધિક સુંદર અને અજોડ દુર્ગ હતો। જગતમાં તેનું નામ લંકા પ્રસિદ્ધ થયું। તેને ચારે તરફથી સમુદ્રની અત્યંત ઊંડી ખાઈ ઘેરે છે। તે દુર્ગને મણીઓથી જડેલો સોનાનો મજબૂત કોટ છે જેની કારીગરીનું વર્ણન નથી કરી શકાતું। ભગવાનની પ્રેરણાથી જે કલ્પમાં જે રાક્ષસોનો રાજા રાવણ હોય છે તે સુર પ્રતાપી અતુલ્ય બળવાન અને પોતાની સેના સહિત તે પુરીમાં વસે છે। અગાઉ ત્યાં મોટા મોટા યોદ્ધા રાક્ષસ રહેતા હતા। દેવતાઓએ તે બધાને યુદ્ધમાં મારી નાખ્યા। હવે ઇન્દ્રની પ્રેરણાથી ત્યાં કુબેરના 1 કરોડ રક્ષક રહે છે। રાવણને ક્યાંકથી એવી ખબર મળી ત્યારે તેણે સેના તૈયાર કરી કિલ્લાને ઘેરી લીધો। તે મોટા વિકટ યોદ્ધા અને મોટી સેનાને જોઈને યક્ષો પોતાના જીવ લઈને નાસી ગયા। ત્યારે રાવણે હરીફરીને આખું નગર જોયું। તેની સ્થાન સંબંધી ચિંતા ટળી ગઈ અને તેને ઘણું જ સુખ થયું। તે પુરીને સ્વાભાવિક જ સુંદર અને બહારવાળાઓ માટે દુર્ગમ અનુમાનીને રાવણે ત્યાં પોતાની રાજધાની સ્થાપિત કરી। યોગ્યતાને અનુસાર ઘરોને વહેંચી રાવણે સર્વે રાક્ષસોને સુખી કર્યા। એકવાર તેણે કુબેર પર ચડાઈ કરી અને તેની પાસેથી પુષ્પક વિમાન જીતીને લઈ આવ્યો। પછી તેણે જઈને રમતમાં જ કૈલાસ પર્વતને ઉચકી લીધો અને જાણે પોતાની ભુજાઓનું બળ માપીને ઘણું સુખ પામી તે ત્યાંથી ચાલી આવ્યો। સુખ સંપત્તિ પુત્ર સેના સહાયક જય પ્રતાપ બળ બુદ્ધિ અને મોટપ આ બધા તેના નિત્ય વધતા જતા હતા જેમ પ્રત્યેક લાભ પર લોભ વધતો જાય। અત્યંત બળવાન કુંભકર્ણ જેવો તેનો ભાઈ હતો જેની બરાબરીનો યોદ્ધા જગતમાં પેદા જ નથી થયો। તે મદિરા પીને 6 મહિના ઊંઘતો રહેતો હતો। તેના જાગતાની સાથે જ 3 લોકમાં ખળભળાટ મચી જતો। જો તે પ્રતિદિન ભોજન કરત તો સંપૂર્ણ વિશ્વ શીઘ્ર જ ચોપટ થઈ જાત। રણધીર એવો હતો કે જેનું વર્ણન કરી શકાય નહીં। લંકામાં તેના જેવા અસંખ્ય બળવાન વીર હતા। મેઘનાથ રાવણનો મોટો પુત્ર હતો જેનો જગતમાં યોદ્ધાઓમાં 1 નંબર હતો। રણમાં કોઈ પણ તેનો સામનો કરી શકતો ન હતો। સ્વર્ગમાં તો તેના ભયથી કાયમ નાસભાગ મચલી રહેતી હતી। આ સિવાય દુર્મુખ અકંપન વજ્રદંત ધૂમકેતુ અને અતિકાય આદિ જેવા અનેક યોદ્ધા હતા જે એકલા જ આખા જગતને જીતી શકતા હતા। બધા રાક્ષસ મનવાંછિત રૂપ બનાવી શકતા હતા અને આસુરી માયા જાણતા હતા। તેમનામાં દયા ધર્મ સ્વપ્નોમાં પણ ન હતા। એક વખત સભામાં બેઠેલા રાવણે પોતાના અગણિત પરિવારને જોયું। પુત્ર પૌત્ર કુટુંબી અને સેવક ઢગલે ઢગલા હતા। રાક્ષસોની જાતિઓ તો ગણી જ કોણ શકત। પોતાની સેનાને જોઈને સ્વભાવથી જ અભિમાની રાવણ ક્રોધ અને ગર્વથી તરબોળ થયેલ વાણી બોલ્યો। હે સમસ્ત રાક્ષસના દળો સાંભળો, દેવતાઓના સમૂહ આપણા શત્રુ છે। તે સામે આવીને યુદ્ધ નથી કરતા, બળવાન શત્રુને જોઈને નાસી જાય છે। તેમનું મૃત્યુ એક જ ઉપાયથી થઈ શકે છે, હું સમજાવીને કહું છું, હવે તેને સાંભળો। બ્રાહ્મણ ભોજન યજ્ઞ હવન અને શ્રાદ્ધ આ સર્વેમાં જઈને તમે વિઘ્ન નાખો। ભૂખથી દુર્બળ અને બળહીન થઈને દેવતા સહજમાં જ આવી મળશે, ત્યારે તેમને હું મારી નાખીશ અથવા સારી રીતે પોતાને આધીન કરી છોડી મૂકીશ। પછી તેને મેઘનાદને બોલાવડાવ્યો અને શીખવાડી ભણાવી તેના બળ અને વેરભાવને ઉત્તેજન આપ્યું। હે પુત્ર, જે દેવતા રણમાં ધીર અને બળવાન છે અને જેને લડવાનું અભિમાન છે તેને યુદ્ધમાં જીતીને બાંધી લાવ। બેટાએ ઉઠીને પિતાની આજ્ઞાને માથે ચડાવી આ રીતે તેણે બધાને આજ્ઞા આપી અને પોતે પણ ગદા લઈને ચાલી નીકળ્યો। રાવણના ચાલવાથી પૃથ્વી ડગમગવા લાગી અને તેની ગર્જનાથી દેવરમણીઓના ગર્ભ પડવા લાગ્યા। રાવણને ક્રોધ સહિત આવતો સાંભળી દેવતાઓએ મેરુ પર્વતની ગુફાઓનો આશ્રય લીધો। દિક્પાળોના બધા સુંદર લોકોને રાવણે સુના જોયા। તે વારંવાર ભારે સિંહ ગર્જના કરીને દેવતાઓને લલકારી લલકારીને ગાળો આપતો હતો। રણના મધમાં મસ્ત બનીને તે પોતાની બરાબરીનો યોદ્ધા શોધતો, તે જગત આખામાં દોડતો ફરતો, પરંતુ તેને એવો યોદ્ધા ક્યાંય ન મળ્યો। સૂર્ય ચંદ્ર વાયુ વરુણ કુબેર અગ્નિ કાળ અને યમ આદિ સર્વે અધિકારી કિન્નર સિદ્ધ મનુષ્ય દેવતા અને નાગ સર્વેની પાછળ તે હઠપૂર્વક પડી ગયો। બ્રહ્માજીની સૃષ્ટિમાં જેટલા શરીરધારી સ્ત્રી પુરુષ હતા
તે બધા જ રાવણના આધીન થઈ ગયા. ભયભીત થઈને બધા તેની આજ્ઞાનું પાલન કરતા હતા અને નિત્ય આવીને નમ્રતાપૂર્વક તેના ચરણોમાં માથું નમાવતા હતા. તેણે ભુજાઓના બળથી સમસ્ત વિશ્વને વશમાં કરી લીધું. કોઈને સ્વતંત્ર ન રહેવા દીધા. મંડલિક રાજાઓનો શિરોમણી રાવણ પોતાની ઈચ્છાનુસાર રાજ્ય કરવા માંડ્યો. દેવતા, યક્ષ, ગંધર્વ, મનુષ્ય, કિન્નર અને નાગોની કન્યાઓ તથા ઘણી બધી અન્ય સુંદરી અને ઉત્તમ સ્ત્રીઓને તે પોતાની ભુજાઓના બળે જીતીને પરણ્યો. મેઘનાદને તેણે જે કંઈ કહ્યું તે તેણે જાણે અગાઉથી જ કરી રાખ્યું હતું. જેમને અગાઉથી જ તેણે આજ્ઞા આપી રાખી હતી તેમણે જે કરતું તો કર્યા તેને સાંભળો. સર્વે રાક્ષસોના સમૂહ જોવામાં ઘણા ભયાનક, પાપી અને દેવતાઓને દુઃખ આપનાર હતા. તે અસુરોના સમૂહ ઉપદ્રવ કરતા હતા અને માયાથી અનેક પ્રકારના રૂપ ધરતા હતા. જે રીતે ધર્મના મૂળ કપાય તે સર્વે વેદ વિરુદ્ધ કાર્યો તેઓ કરતા હતા. જે જે સ્થળે તેઓ ગાય અને બ્રાહ્મણોને જોતા તે નગર, ગામ અને પરામાં આગ લગાડી દેતા હતા. તેમના ડરથી ક્યાંય પણ સુભાષણ થતા ન હતા. દેવતા, બ્રાહ્મણ અને ગુરુને કોઈ માનતા ન હતા. ન હરિભક્તિ હતી અને ન તો યજ્ઞ, તપ અને જ્ઞાન હતું. વેદ અને પુરાણ તો સ્વપ્નમાં પણ સાંભળવા મળતા ન હતા. જપ, યોગ, વૈરાગ્ય, તપ તથા યજ્ઞમાં ભાગ પામવાની વાત રાવણ ક્યાંક કાને સાંભળતો તો સ્વયં ઉઠી દોડતો, કંઈ પણ રહેવા ન પામતું. તે બધાને પકડીને વિધ્વંસ કરી નાખતો હતો. સંસારમાં એવું ભ્રષ્ટ આચરણ ફેલાયું કે ધર્મ તો કાનોમાં સાંભળવામાં આવતો ન હતો. જે કોઈ વેદ અને પુરાણ કહેતું તેને ઘણી રીતે ત્રાસ આપતો અને દેશમાંથી કાઢી મૂકતો હતો. રાક્ષસ લોકો જે ઘોર અત્યાચાર કરતા હતા તેનું વર્ણન કરી શકાતું નથી. હિંસા પર જ જેમની પ્રીતિ છે તેમના પાપોનું શું ઠેકાણું. પારકું ધન અને પારકી સ્ત્રી પર મન રાખનારા દુષ્ટ ચોર અને જુગારીઓ ઘણા વધી ગયા. લોકો માતા પિતા અને દેવતાઓને માનતા ન હતા અને સાધુઓની સેવા કરવાનું તો દૂર, ઉલટા તેમનાથી સેવા કરાવતા હતા. શ્રી શિવજી કહે છે કે હે ભવાની, જેમના આવા આચરણ છે તે બધા પ્રાણીઓને રાક્ષસ જ જાણજો. આ રીતે ધર્મ પ્રત્યે અતિશય ગ્લાની જોઈને પૃથ્વી અત્યંત ભયભીત અને વ્યાકુળ થઈ ગઈ. તે વિચારવા લાગી કે પર્વતો, નદીઓ અને સમુદ્રનો ભાર મને એટલો ભાર નથી જણાતો જેટલો ભાર મને એક પરદ્રોહીનો લાગે છે. પૃથ્વી બધા ધર્મોને વિપરીત જોઈ રહી છે પણ રાવણથી ભયભીત થયેલી તે કંઈ બોલી શકતી નથી. છેવટે હૃદયમાં વિચાર કરીને ગાયનું રૂપ ધારણ કરીને પૃથ્વી ત્યાં ગઈ જ્યાં સર્વે દેવતા અને મુનિ છુપાયેલા હતા. પૃથ્વીએ રોઈને તેમને પોતાનું દુઃખ સંભળાવ્યું પણ કોઈથી કંઈ કામ ન બન્યું. ત્યારે દેવતા, મુનિ અને ગંધર્વ બધા મળીને બ્રહ્માજીના લોક સત્યલોકમાં ગયા. ભય અને શોકથી અત્યંત વ્યાકુળ બિચારી પૃથ્વી પણ ગાયનું શરીર ધારણ કરીને તેમની સાથે ગઈ. બ્રહ્માજી સર્વે જાણી ગયા. તેમણે મનમાં અનુમાન કર્યું કે આમાં મારા વશ કંઈ પણ ચાલવાનું નથી. ત્યારે તેમણે પૃથ્વીને કહ્યું કે જેની તું દાસી છે એ જ અવિનાશી અમારો અને તમારો બંનેનો સહાયક છે. બ્રહ્માજીએ કહ્યું, હે પૃથ્વી દેવી, મનમાં ધીરજ ધારણ કરી શ્રીહરિના ચરણોનું સ્મરણ કરો. પ્રભુ પોતાના દાસોની પીડાને જાણે છે, તે તમારી કઠિન વિપત્તિનો નાશ કરશે. સર્વે દેવતાઓ બેસીને વિચાર કરવા લાગ્યા કે પ્રભુને ક્યાં પામીએ જેથી તેમની સામે પોકાર કરીએ. કોઈ વૈકુંઠપુરી જવા કહેતું હતું અને કોઈ કહેતું હતું કે તે પ્રભુ ક્ષીર સમુદ્રમાં નિવાસ કરે છે. જેના હૃદયમાં જેવી ભક્તિ અને પ્રીતિ હોય છે પ્રભુ ત્યાં સદા તેજ પ્રમાણે પ્રકટ થાય છે. હે પાર્વતી, તે સમાજમાં હું પણ હતો. અવસર પામીને મેં એક વાત કહી. હું તો આ જાણું છું કે ભગવાન સર્વે સ્થળે સમાન રૂપે વ્યાપક છે. પ્રેમથી તે પ્રકટ થઈ જાય છે. દેશ, કાળ, દિશા, વિદિશામાં બતાવો એવી જગ્યા ક્યાં છે જ્યાં પ્રભુ ન હોય. તે ચરાચરમય રહીને પણ સર્વેથી રહિત છે અને વિરક્ત છે. તે પ્રેમથી પ્રગટ થાય છે જેમ અગ્નિ. અગ્નિ અવ્યક્ત રૂપથી સર્વત્ર વ્યાપ્ત છે, પરંતુ જ્યાં તેના માટે અરણિમંથનાદિ સાધન કરવામાં આવે છે ત્યાં તે પ્રગટ થાય છે. તે જ રીતે સર્વત્ર વ્યાપ્ત ભગવાન પણ પ્રેમથી પ્રગટ થાય છે. મારી વાત બધાને ગમી. બ્રહ્માજીએ સાધુ સાધુ કહીને પ્રશંસા કરી. મારી વાત સાંભળીને બ્રહ્માજીના મનમાં ઘણો હર્ષ થયો. તેમનું તન પુલકિત થઈ ગયું
અને નેત્રોમાંથી આંસુ વહેવા લાગ્યા. ત્યારે તે ધીર બુદ્ધિ બ્રહ્માજી સાવધાન થઈને હાથ જોડી સ્તુતિ કરવા માંડ્યા.